નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ આજે વડોદરાની મુલાકાત છે વડોદરાની મુલાકાત પહેલાં તેઓ રાજકોટની મુલાકાત પણ લેશે મુખ્ય પ્રધાનોની સાથે સાથે રાજ્યના જે આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ તેમની સાથે હશે અને રાજકોટ સવારે સાડા દસ વાગે તેઓ રાજકોટની મુલાકાત લીધા બાદ ત્રણ વાગે વડોદરાની મુલાકાત લેશે વડોદરામાં જે રીતે કોરોનાનો કહેર છે ગઈકાલે પણ બાણું કેસ આવ્યા છે અને કુલ જો આંકડો જોઈએ તો તેતાલીસ સોના પાર પહોંચી ગયો છે કાલે ત્રણ લોકોના મોતની જાહેરાત પણ કરવામાં આવી છે અને મોતના આંકડા પર નજર કરીએ તો બ્યાસી પર આંકડો પહોંચી ગયો છે રિકવરી રેટની વાત કરીએ તો કાલે બાવન લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પણ ગયા છે અને જે અત્યાર સુધીમાં જે રિકવર થયા છે તેમની સંખ્યા પણ તેત્રીસ સોને પાર પહોંચી ગઈ છે એટલે રિકવરી રેટ સારો છે પરંતુ જે રીતે રોજે રોજ કોરોના પોઝિટિવના દર્દીઓ વધી રહ્યા છે તે ખૂબ જ ચિંતા વધારી દે તેવા સમાચાર છે અને હાલ સૌથી મોટી વાત તો એ છે કે સેન્ટ્રલ જેલમાં પણ કોરોના પહોંચી ગયું છે ત્યાં પણ કોવિડ સેન્ટર શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે આજે આ કોરોનાના સંકટને લઈને કોરોના પર જ ચર્ચા કરવા માટે સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાન તેમના અંગત સચિવો સાથે વડોદરાની મુલાકાત લેશે અને વડોદરામાં ત્યારબાદ જે વડોદરાના સ્થાનીય નેતાઓ છે તેમની સાથે પણ તેઓ બેઠક કરશે ત્યારબાદ હોસ્પિટલના જે તબીબો છે તેમની સાથે પણ તેઓ બેઠક કરશે ને ત્યારબાદ પત્રકાર પરિષદ કરવાની પણ ચર્ચા છે આજના દિવસમાં વાત કરીએ તો કોરોનાને લઈને ઉપમુખ્યમંત્રી અને મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવવાના છે તેને લઈને વડોદરા મહાનગરપાલિકા સહિત આરોગ્ય વિભાગ પણ યુદ્ધના ધોરણે કામે લાગી ગઈ છે કોઈ પણ પ્રકારની છતી ના દેખાય તે રીતે તેઓ પણ કામગીરી કરી રહ્યા છે